भैया पास थी घनश्याम पंडा अभी ये तो साधु स्वरूप में आया था आईने पर जाए तो भगवान बना भगवान बनाया पीछे पता पाप थोड़ा लगे ये हमारा इष्टदेव हनुमान जी से ये जो नमामन प्रयत्न करे उसको साखी ना लेवाए ये हनुमान जी हमारा भी जो पहला हमारा वैज्ञानिक को सूर्य पदर कदा जवान आता मैंने कदा गई वर्षी जैसे ये सूर्य ने हनुमान दादा हनुमान जी बाल समय में भक्त चलिए तो तीन ही लोग भय दियार हो अब हनुमान जी ने ये हमारे इष्ट थे हमारा अखाड़ा ने इष्ट थे हमारे हिंदू समाज ने इष्ट थे हमारे सनातन धर्म ने इष्ट थे इन्हें पान भाई साखी ना लगाए माते सनातन जागो जागो निजागो जय श्री राम जो भगवान खोरा करता जो आ मोटो हो तो पछी आनी पूजा करनी जोईए ने
भगवान भोलानाथ का तो क्या मंदिर आता है पता है वो सब चली बात तो ये हाँ तो आप आए ना बता रही क्यों आप तो घना पता है किचन तो मने से अलग वो पची आए तो हम चना पर मारते रहा है क्यों चुप और नहीं मारो नाम देवानंद भारती से जय गिरनारी बजरंगी की जय भोलेनाथ की जय युक्त राम भंडारी याने तो विभीषण दौड़े नामी क्यों तो राम की सभा યુદ્ધના મંડાણ થયા એટલે પહેલું કામ થયું કે વિભીષણ હતો ને જયારે યુદ્ધના મંડાણ થાય એટલે સત્ય હોય ને સત્ય એ અસત્યમાંથી સત્યમાં આવી જાય એમ બાપુએ આજે પહેલી સાંભળી તો વિભીષણ દોરીને સીધો રામ વિષયમાં આવી ગયા હતા એમ આજે યુદ્ધના મંડાણ તો અમે બહુ રાજી થયા છીએ આજે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એક અમારા સાધુ જે સત્યને સ્વીકાર કરી અને સત્યના માર્ગે ચાલી અને સત્યમાં સમાયા અમે એમનું સ્વાગત કરીએ છીએ અમે બહુ રાજી થયા છીએ અને આ કાર્ય હનુમાનજી કરી રહ્યા છે કારણ કે રાક્ષસોનો જયારે સંહાર થવાનો હોય ને ત્યારે એના સમાધાન માટે ઘણા સંદેશા જાય પણ ના માને રાક્ષસો રાક્ષસો નવ માથા વાળો નવ નાથ વાળો કઈક આવ્યો છે રાક્ષસ એને એવો સંદેશો સાધુઓને પડકાર્યો ત્યારે મારું હૃદય એકદમ વિવર થયું અને ફાંપી ઉડ્યું હતું કે જેનું નામ શું નામ છે એનું નવ ટન વાળો રાક્ષસ દસ ટન વાળો રાક્ષસ હતો રાવણ આ નવ ટન વાળા એ જયારે અમને પડકાર કર્યો છે ત્યારે આ ભગવા પહેર્યા છે અમે સનાતન માટે જ પહેર્યા છે મરવાનું કે ખોવાનું અમને મંજૂર છે પણ અમે અમારા ધર્મ માટે લડીશું મરશું ત્યાં સુધી લડશું તમારા દ્વાર ખુલ્લા છે જો હજુ સમજી જાઓ તો વેલકમ છે તમારા શાસ્ત્રમાં છે જ્યાં પણ જે મારા ભગવાન દેવ દેવતાનું અપમાન કરે છે કાઢી નાખો બીજું જ્યાં ખોટી મૂર્તિઓ ચિત્રણ કર્યું છે કાઢી નાખો તમારા સત્સંગમાં સ્વામિનારાયણની જે અમારા ભગવાનનું અપમાન કરવામાં આવે છે વારંવાર એ બંધ કરી દો નહીતર હવે તમારો એટલે મહેરબાની કરી બહુ જાજુ કહેવું તો ઘણું કહી શકો આજે ઘણા સંતો મારા બિરાજમાન છે અને મારા વાલા જાગો જાગો અને જાગો અને આની લાજ રાખવી તમારા હાથમાં છે હવે આપણે રોજનો ખૂબ ખાધો ભંડારા ખૂબ ખાધા હવે લડવાનો સમય આવી ગયો છે અને રાક્ષસોને સંહાર કરવાનો સમય આવ્યો છે અમે શાંતિના માર્ગે જ આ વાત કરવા માંગીએ છીએ પહેલામાં પહેલા બાપુએ કીધું કે આપણે એનો બહિષ્કાર તો કરજો એનું પાણી પીશો ને તો પાપ લાગશે જ્યાં જે ભગવાનના અપમાન થતા હોય તમારી માતાજીના અપમાન થતા હોય ત્યાં જે પાણી પૂરું એટલે ધર્મ ધર્મ હત્યાનું પાપ છે હું તો કહું છું તો અને જે આ જે સાંભળતા હોય જે સનાતનમાં માનનારા હોય માતાજીઓ ભગવાન શિવરામ કૃષ્ણ એ દરેક મિત્રોને કહે આપણા પૈસે હનુમાનજીમાં પૈસા ભેગા થાય સ્વામિનારાયણ મંદિર બને અને એમાં પાછા આપણા ભગવાનની નીચાકી ચિત્ર આવે આ બિલકુલ ના ચલી લેવાય એટલે આપણાને કોઈના સાથે વાંધો નથી પણ અમે ભક્તિ કરતા કરતા ભજનનો વિક્ષેપ પડ્યો છે અમને અમે ભજનાનંદી છીએ અમને ભજન સિવાય કઈ જોઈતું નથી પરંતુ આમ છતાં જયારે અમારી મા ઉપર અમારા બાપ ઉપર અમારા સમાજ ઉપર જયારે કોઈ આંગળી જીતશે તો અમે બહાર આવીશું આવીશું ને આવીશું ઓમ નમો નારાયણ જય શ્રી રામ